નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણી તેમાં ચેપ્ટર પાંચમાં આજે જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જોતા પહેલાં આપણે તેના વિશે થોડીક પ્રાથમિક સમજ મેળવીએ કે પાંચ પોઈન્ટ બેમાં વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના આધારે આપણે જવાબ આપવાના છે તો હવે ઘડિયાળમાં આપણે જોઈએ તો એમાં ટોટલ આ વર્તુળમાં ચાર ભાગ પડતા હોય છે એમાં બારથી ત્રણ સુધી કાંટો પહોંચે એટલે કે એક બે અને ત્રણ અંતર કાપે તો એક ચતુર્થાંશ ભાગ પૂર્ણ થાય છે એ જ રીતે બારથી લઈને છ સુધી પહોંચે તો એક દ્વિત્યાંશ ભાગ કહેવાય છે ત્યારબાદ એ જ રીતે આ બાજુ છથી લઈને નવ સુધી પહોંચે તો એક ચતુર્થાંશ ભાગ અને નવથી લઈને બાર સુધી પહોંચે તો એક ચતુર્થાંશ જેટલું પરિભ્રમણ કર્યું છે તેમ કહેવાય જે તે કાંટાએ એટલું પરિભ્રમણ કર્યું છે તેમ કહેવાશે હવે વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળના આધારે જ આપણે પાંચ પોઈન્ટ બેના દાખલાઓના જવાબ આપવાના છે સૌ પ્રથમ જોઈએ દાખલા નંબર એક ઘડિયાળનો કાંટો સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે હમણાં આપણે જે માહિતી જોઈ તે પણ અપૂર્ણાંકમાં જ છે તો જોઈએ ત્રણથી નવ ઘડિયાળનો કાંટો ત્રણથી લઈને નવ સુધી જાય વિદ્યાર્થી મિત્રો તો એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એટલે અડધું અંતર કાપશે આખો વર્તુળ ફરે તો એક પરિભ્રમણ છે એમ કહેવાય પરંતુ અહીંયા ત્રણથી લઈને નવ સુધી પહોંચે છે એટલે અર્ધ વર્તુળ ફરે છે એટલે કહી શકાય કે એક દૃત્યાંશ પરિભ્રમણ કરે છે તેમ કહેવાય એક દુત્યાંશ પરિભ્રમણ ફરશે તેમ કહેવાય એ જ રીતે જોઈએ ચારથી થી સાત ત્રણ એકમ ચાલે વિદ્યાર્થી મિત્રો કાંટો તો કહેવાશે એક ચતુર્થાંશ ભાગ ચારથી થી લઈને સાત એટલે કે એક બે અને ત્રણ તો કહેવાશે એમાં પણ એક ચતુર્થાંશ પરિભ્રમણ ફરશે તેમ કહેવાય અહીંયા વિદ્યાર્થી મિત્રો બી દાખલામાં આપણે ગણવાનું છે એક ચતુર્થાંશ પરિભ્રમણ સોરી ડી દાખલાના જવાબમાં લખાઈ ગયું છે એટલે જોઈ લેજો મિસ્ટેક એક ચતુર્થાંશ પરિભ્રમણ ફરશે તેમ કહેવાય ત્યાર પછી જોઈએ સી તો એમાં વિદ્યાર્થી મિત્રો સાતથી દસ સાત થી લઈને દસ સુધી એટલે ત્રણ એટલે એમાં પણ કેટલું કહેવાશે એક ચતુર્થાંશ પરિભ્રમણ પરિભ્રમણ ફરશે તેમ કહેવાય એ જ રીતે દાખલા નંબર ડીમાં બારથી લઈને નવ સુધી વિદ્યાર્થી મિત્રો બારથી લઈને નવ સુધી એટલે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એટલે બે ચતુર્થાંશ અને ફરીથી એક ચતુર્થાંશ બારથી લઈને કાંટો ક્યાં સુધી પહોંચે છે એક નવ સુધી તો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ એવા ત્રણ વખત એટલે કહી શકાય કે કાંટો ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ફરશે તેમ કહેવાય વિદ્યાર્થી મિત્રો બારથી લઈને નવ સુધી એટલે ત્રણ ચતુર્થાંશ જેટલું પરિભ્રમણ ફરશે તેમ કહી શકાય એ જ રીતે એકથી દસ સુધી હવે વિદ્યાર્થી મિત્રો એકથી લઈને દસ સુધી એકથી દસ તેમાં પણ આપણે જોઈશું તો એકથી લઈને દસ સુધી કાંટો ફરે તો તેમાં પણ ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ પૂર્ણ તેણે કર્યું તેમ કહેવાશે ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ફરશે તેમ કહી શકાય એ જ રીતે એફ છ થી લઈને વિદ્યાર્થી મિત્રો ત્રણ સુધી એટલે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ એટલે થશે ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ફરશે તેમ કહી શકાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર બે હવે દાખલા નંબર બેમાં ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે તે આપણે જણાવવાનું છે થી શરૂ કરીને અડધો આંટો ફરે વિદ્યાર્થી મિત્રો થી શરૂ કરવાનો છે કાંટો ક્યાંથી શરૂઆત થાય છે થી શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે તે આપણે જણાવવાનું છે અહીંયા આપણને અપૂર્ણાંકમાં આપેલું છે કે કેટલો આંટો ફરે છે બારથી લઈને અડધો આંટો એટલે ક્યાં હશે તમે કહી શકો છો અહીંયા બારથી છ સુધી એટલે કે બારથી અડધો એક દ્યાંશ પરિભ્રમણ એટલે કે અડધું પરિભ્રમણ અડધું વર્તુળ ફરે છે એટલે કે કાંટો ક્યાં પહોંચ્યો હશે છ ઉપર ઊભો હશે તેમ કહી શકાય છ પર ઊભો હશે કાંટો ક્યાં હશે છ નંબર પર હશે એ જ રીતે બેથી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં અડધો આંટો બેથી શરૂ કરે વિદ્યાર્થી મિત્રો તો ઘડિયાળની દિશામાં અડધો આંટો બેથી લઈને શરૂ કરીએ આપણે ત્રણ એકમ ખસશે એટલે બેથી ત્રણ સુધી ત્રણથી ચાર સુધી અને ચારથી પાંચ સુધી એટલે એક ચતુર્થાંશ એ જ રીતે અડધો આપણે કરવાનો છે એટલે બે વખત એક ચતુર્થાંશ આવશે એટલે બેથી પાંચ સુધી એટલે એક ચતુર્થાંશ એ જ રીતે પાંચથી આઠ સુધી એટલે બીજો એક ચતુર્થાંશ એટલે એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એટલે બેથી લઈને છ છ નંબર સુધી આપણે લઈએ બેથી ત્રણ ચાર પાંચ છ સાત અને આઠે પહોંચશે ત્યારે તે અડધો આંટો ફરશે તેમ કહી શકાય એક દુત્યાંશ આંટો પૂર્ણ કરશે ત્યારે તે આઠ નંબર પર ઊભો હશે એ જ રીતે પાંચથી શરૂ કરે અને એક ચતુર્થાંશ પાંચથી વિદ્યાર્થી મિત્રો શરૂ કરવાના છે એટલે એક બે અને ત્રણ એટલે ક્યાં હશે એક ચતુર્થાંશ એટલે ત્રણ એકમ આગળ ખસવાનું છે એટલે પાંચથી લઈને ક્યાં ઊભો હશે તે આઠ પર ઊભો હશે ત્યારબાદ પાંચથી શરૂ કરે અને ત્રણ ચતુર્થાંશ વિદ્યાર્થી મિત્રો પાંચથી લઈને ત્રણ ચતુર્થાંશ એટલે કે ટોટલ નવ એકમ ખસશે પાંચથી લઈએ તો ત્રણ એકમ ખસે એટલે શું થશે એક ચતુર્થાંશ ભાગ પૂર્ણ થાય એ જ રીતે ફરીથી ત્રણ એકમ ખશે એટલે બે ચતુર્થાંશ ભાગ અને ફરીથી ત્રણ એકમ ખસશે એટલે ક્યાં પહોંચ્યો હશે બે પર પહોંચ્યો હશે કાંટો ક્યાં ઊભો હશે બે પર ઊભો હશે તેમ કહી શકાય બે પર ઊભો હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર એક તથા બે પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દિશાના આધારે આપણે દાખલાઓની ગણતરી કરવાની છે દાખલા નંબર એક અને બેમાં આપણે તેના આધારે ઘડિયાળના આધારે દાખલાઓ ગણ્યા હવે અહીંયા દિશાના આધારે દાખલા છે તો દિશાના આધારે દાખલામાં પણ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હવે વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી લઈને પૂર્વ સુધી પહોંચે એટલે કે કેટલો કાટખૂણો ચાલ્યો કહેવાય એક કાટખૂણો થશે એ જ રીતે બીજો કાટખૂણો ત્રીજો અને ચોથો ટોટલ ઉત્તરથી દિશાથી શરૂ કરીને ઉત્તર દિશા સુધી પહોંચે એટલે કે એક ચક્કર પૂર્ણ કરીએ ત્યારે ચાર કાટખૂણા થશે એમ કહી શકાય જોઈએ આપણે દાખલા નંબર એક પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આંટો હવે અહીંયા પણ આપણે ઘડિયાળના કાંટાની જેમ જ એક ચતુર્થાંશ આ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પહોંચે એટલે અડધો આંટો દક્ષિણથી પાછો ઉત્તર પહોંચે એટલે આખો આંટો પૂર્ણ થાય તેમ કહેવાય અહીંયા પ્રશ્ન છે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આંટો જેમાંથી છે પૂર્વમાંથી પૂર્વમાંથી આપણે અડધો આંટો ઘડિયાળની દિશા એટલે આ દિશા થશે પૂર્વથી થી અડધો આંટો ફરે તો ક્યાં ઉભો વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ દિશા આવશે એ જ રીતે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક આખો અને અડધો એટલે કે એક પૂર્ણાંક એક દ્વિત્યાંશ આંટો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક આંટો ફરે વિદ્યાર્થી મિત્રો એટલે ફરીથી પૂર્વ તરફ આવશે પૂર્વ દિશામાં જ હશે ત્યાંથી ફરીથી તમારે જવાનું છે અડધો આંટો એટલે અડધો આંટો એટલે ફરીથી ક્યાં હશે પૂર્વથી લઈને પશ્ચિમ એટલે કઈ દિશા આવશે પશ્ચિમ દિશા આવશે એ જ રીતે પશ્ચિમથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણ ચતુર્થાંશ આંટો વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં લેવાનું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું પશ્ચિમથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હવે પશ્ચિમથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો આ અડધો આંટો થશે એટલે કે એક ચતુર્થાંશ વતા એક ચતુર્થાંશ એટલે બે ચતુર્થાંશ હજુ આપણે ત્રણ ચતુર્થાંશ સુધી ફરવાનું છે એટલે ક્યાં પહોંચ્યો હશે દક્ષિણ દિશા આવશે અહીંયા આપણે જોઈએ પશ્ચિમથી લઈને પશ્ચિમથી લઈને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું છે વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જઈએ તો દક્ષિણ દિશા આવશે પણ આપણે તો ઓપોઝિટ ચાલવાનું છે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જો તમે ચાલશો તો જવાબ ખોટો આવશે માટે પશ્ચિમથી લઈને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો અડધો આંટો થશે એટલે પૂર્વ દિશા આવશે અને ત્યાંથી ફરીથી એક ચતુર્થાંશ એટલે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એટલે ક્યાં પહોંચશે તે પૂર્વ તરફ અને ત્યાંથી પણ એક ચતુર્થાંશ એટલે ટોટલ થશે ત્રણ ચતુર્થાંશ એક કઈ જગ્યા આવશે ઉત્તર દિશા આવશે તમે જુઓ તો આપણે વિધાનના આધારે વિધાન ખાસ સમજવાનું છે વિરુદ્ધ દિશા હશે વિદ્યાર્થી મિત્રો તો જવાબમાં પણ ફેરફાર થશે એટલે કે ઉત્તર દિશા આવશે ત્યારબાદ દક્ષિણમાંથી એક આંટો દક્ષિણમાંથી એક આંટો હવે દક્ષિણમાંથી દક્ષિણથી લઈને એક આંટો પૂરો કરીએ તો આપણે ક્યાં પહોંચીએ છીએ દક્ષિણથી લઈને શરૂઆત કરીએ ને એક આખો આંટો ફરીએ તો ફરીથી દક્ષિણ દિશામાં જ આવશે દક્ષિણ દિશા જ આવશે હવે પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્નમાં ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિરુદ્ધ દિશામાં જઈએ એટલે કે ઘડિયાળના કાંટાની ઓપોઝિટ સાઈડ જઈએ તો એ પણ ફરીથી એક ચક્કર પૂર્ણ કરો એટલે દક્ષિણ દિશા જ આવશે અને ઘડિયાળના કાંટાની દિશામાં જાવ તો પણ એક ચક્કર પૂર્ણ થાય ત્યારે દક્ષિણ દિશા જ આવશે માટે અહીંયા ઘડિયાળના કાંટાની દિશા કઈ છે તે જાણવું જરૂરી નથી અહીં લખી શકાય અહીં ઘડિયાળના કાંટાની દિશા જણાવવું જરૂરી નથી પ્રશ્નમાં એ આપેલું હોય કે ન આપેલું હોય પણ એક આંટો પૂર્ણ થાય એટલે કે જે તે દિશા જ પાછી મળશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર ચાર તો ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર હવે દાખલા નંબર ચારમાં તમે ઊભા છો તે દિશામાંથી ફરો કેટલો આંટો ફરો છો તે કહો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં વિદ્યાર્થી મિત્રો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તર સુધી પહોંચીએ તો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ એટલે કે ત્રણ ચતુર્થાંશ આંટો ફરવો પડે એ જ રીતે દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં દક્ષિણથી શરૂ કરીને પૂર્વ સુધી પહોંચવાનું છે તો પણ કેટલાય એક ચતુર્થાંશ આવશે એક બે અને ત્રણ એટલે ટોટલ ત્રણ ચતુર્થાંશ આંટો ફરવો પડે એ જ રીતે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં પશ્ચિમથી પૂર્વમાં જવાનું છે એટલે એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એટલે કે બે ચતુર્થાંશ એટલે કે એક દ્વિત્યાંશ અડધો આંટો ફરવો પડે એક દ્વિત્યાંશ ત્યારબાદ જોઈએ દાખલા નંબર પાંચ ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો ઘડિયાળના આધારે અહીંયા જવાબ આપવાનો છે તો ત્રણથી છ ત્રણથી લઈને છ સુધી પહોંચે તો કેટલો કાટખૂણો બને છે એક કાટખૂણો બને છે એટલે કે એક કાટખૂણા જેટલું ફરે છે તેમ કહી શકાય એ જ રીતે બી આપેલો છે બેથી લઈને આઠ સુધી વિદ્યાર્થી મિત્રો બેથી લઈને બેથી શરૂઆત કરીને આઠ સુધી પહોંચે એટલે કેટલો થશે બે કાઠ ખૂણા ફરશે તેમ કહી શકાય બેથી લઈને આઠ સુધી પહોંચે એટલે અહીંયા લાઇન બનશે એટલે બે કાઠ ખૂણા જેટલો બનશે એટલે કે બે કાઠ ખૂણા ફરે બે કાઠ ફરે તેમ કહેવાય એ જ રીતે પાંચથી લઈને અગિયાર પાંચથી લઈને અગિયાર સુધી પહોંચીએ પાંચથી લઈને અગિયાર તેમાં પણ તમે જુઓ તો આખી સ્ટ્રેટ લાઇન બની જશે પાંચથી અગિયાર સુધી પહોંચે ત્યારે એટલે કે બે કાઠ ખૂણા બે કાઠ ખૂણા ફરશે તેમ કહેવાય દસથી લઈને એક સુધી ત્રણ એકમ આગળ ચાલ્યો છે દસથી લઈને એક સુધી એટલે શું થશે એક કાઠ ખૂણો ફર્યો છે તેમ કહેવાય એક કાઠખૂણો ફરે છે તેમ કહેવાય ત્યારબાદ બારથી લઈને નવ સુધી વિદ્યાર્થી મિત્રો બારથી લઈને નવ સુધી બારથી શરૂઆત કરીને ક્યાં પહોંચે છે નવ સુધી એટલે કે આ એક કાઠખૂણો આ બીજો કાઠખૂણો અને આ ત્રીજો કાઠખૂણો એટલે કે ત્રણ કાટ ખૂણા એ જ રીતે બારથી લઈને છ સુધી બારથી છ એટલે આ આખી લાઇન બનશે એટલે કે એક કાઠખૂણો અને બીજો કાટખૂણો એટલે કે બે કાટ ખૂણા ફરશે તેમ કહી શકાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર એકથી પાંચ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર છથી શરૂઆત કરીશું થેન્ક યુ